गुड मॉर्निंग श्री कन्या प्राथमिक विद्यालय में आपनु स्वागत छे। आपणे धोरण छठा में विज्ञान में जोताता पाठ त्रीजो पाठनु नाम छे रेसा थी कापड़ सुधी। हवे आपणे अहींया जोवानुं छे के कापड़ कई रीते बनावामां आवे छे। तो कापड़ माटे वपराता रेसाना बे प्रकार होय छे, एक तो कुदरती रेसाओ अने बीजू कृत्रिम सिंथेटिक रेसाओ। कुदरती रेसाओ ते वनस्पति के प्राणीओमांथी मळे छे। कुदरती रेसा बे प्रकारना होय छे। आपणे जोयुं के कापड़ छे ते केवी रीते रेसामांथी बनावामां आवे छे, तो के रेसा छे ते आपणने क्यांथी मळे छे अने केवी रीते मळे छे, तो के कुदरती रेसाओ होय छे अने सिंथेटिक एटले के कृत्रिम रीते उत्पादन थता रेसाओ पण होय छे। कुदरती रेसामां ते वनस्पति के प्राणीओमांथी मळता होय छे। कुदरती रेसा छे जे आपणने बे रीते मळे छे, एक तो छे वनस्पति रेसा अने बीजा छे प्राणी द्वारा जे मळे ते रेसा। वनस्पति द्वारा कया रेसा मळे छे, तो के कपास अने शण। जे कपास छे ते वनस्पति द्वारा मळे छे अने शण ते पण वनस्पति द्वारा मळे छे। अने बीजा नंबरे छे प्राणी रेसा, तो के प्राणीओना द्वारा जे रेसा मळे छे ते प्राणी द्वारा प्राणी ज रेसा कहे छे। ते रेसानुं नाम छे रेशम अने ऊन। सिंथेटिक रेसा ते मानवी द्वारा रासायणिक पदार्थोमांथी बनावेला रेसा छे। नाइलॉन, टेरिलिन, पॉलिएस्टर अने एक्रेलिन ए बधा सिंथेटिक रेसा कहे छे। आपणे जोयुं हतुं के कपास छे ते कई रीते मेळवामां आवे छे। कपासना रेसा मेळवा माटे ખેતરમાં કપાસનો છોડ ઉગાડવામાં આવે છે। કપાસના છોડના ફળને જીંડવા કોટન બોલ્સ કહે છે। તે લીંબુના કદ જેવડા હોય છે અને તે સંપૂર્ણ રીતે પાકી જાય, પરિપક્વ થઈ જાય ત્યાર પછી તેને ફાટી જતા હોય છે અને તેમાંથી આપણને રૂ દેખાય છે, જે કપાસમાંથી ઉત્પન્ન થાય છે। કપાસના છોડ પરથી કપાસ ચૂંટીને અલગ કરવામાં આવે છે। કપાસમાંથી બીજ દૂર કરીને એને આપણે શું કહીએ છીએ કે કપાસમાંથી જે આપણે બીજ દૂર કરીએ છીએ તે પીંજું કહેવાય છે, એને આપણે પીંજવું કહીએ છીએ। કપાસના રેસામાંથી તાદણા બનાવીને તે પ્રક્રિયાને કાતવું કહે છે। કાતવા માટે તકલી અને ચરખો જેવા સાધન વપરાય છે। આ સાધનો વડે કપાસ એટલે કે રૂના જથ્થામાંથી રેસાઓ બહાર ખેંચી વડ ચડાવવામાં આવે છે, જેથી રેસાઓ જોડાઈને તાતણા બને છે। મોટા પાયે તાતણાને કાતવા માટે કાતણ યંત્રોની મદદ લેવાય છે। કાત્યા પછી તાતણામાંથી કાપડ બનાવવામાં આવે છે। તાતણામાંથી કાપડ બનાવવાની મુખ્ય બે રીત હોય છે। આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે આપણે પ્રવૃત્તિ 4 નંબર સુધી પહોંચ્યા હતા કે કાપડ કેવી રીતે બનાવે છે અને તે કેના દ્વારા આપણને મળતું હોય છે। હવે આજે આપણે જોશું પ્રવૃત્તિ નંબર 4। એક હાથમાં થોડું રૂ લો, બીજા હાથની ચપટી વડે રૂને પકડી હવે તેને વર ચડાવતા ચડાવતા હળવેથી બહાર તરફ ખેંચવાની શરૂઆત કરો। શું તમે તાતણા બનાવી શક્યા છો? રેસામાંથી તાતણા બનાવવાની પ્રક્રિયાને કાતવું કહે છે ને આ પ્રક્રિયામાં રૂના જથ્થામાંથી રેસાઓને બહાર ખેંચી અને વર ચડાવવામાં આવે છે, જેથી રેસાઓ જોડાઈને તાતણા બને છે। કાતવા માટે વપરાતું સાદું સાધન હાથ ધરી છે, જેને તકલી પણ કહે છે। હાથથી કાતવા માટે વપરાતું અન્ય એક સાધન છે ચરખું। આઝાદીની ચળવળના ભાગરૂપે મહાત્મા ગાંધીએ ચરખાનો ઉપયોગ લોકપ્રિય બનાવ્યો હતો। તેમણે લોકોને બ્રિટનની મિલમાં કાંતિને બનેલા આયાતી કાપડ પહેરવાને બદલે હાથ વડે કાતેલા તાતણાથી બનેલા કાપડ ખાદી પહેરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। ખાદીને લોકપ્રિય બનાવવા અને તેના ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા ભારત સરકારે ઈસવીસન 1956માં આ એક સંસ્થાની સ્થાપના કરી, જે ખાદી અને ગ્રામનો ઉદ્યોગ મંડળ તરીકે ઓળખાયો।
મોટા પાયે તાતણાને કાતવા માટે કાતણ યંત્રોની મદદ લેવાય છે। કાત્યા પછી તાતણામાંથી કાપડ બનાવવામાં આવે છે। આપણે અહીંયા જોશું 3.5માં તાતણાથી કાપડ। તાતણામાંથી કાપડ બનાવવાની ઘણી રીત છે, તેમાંથી મુખ્ય બે રીત એટલે કે વણાટ અને ગૂંથણ। હવે તાતણામાંથી કાપડ બનાવવા માટેની બે રીત પ્રચલિત છે, એક તો વણાટ અને ગૂંથણ। પ્રવૃત્તિ બેમાં તમે નોંધ્યું હશે કે તાતણાના બે જૂથની એક સાથે ગોઠવણીથી કાપડ બને છે। જે પદ્ધતિ દ્વારા તાતણાના બે જૂથ એક સાથે ગોઠવાઈને કાપડ બનાવે છે તેને વણાટ કહે છે। ચાલો કાગળની કેટલીક પટ્ટીઓને વણવાનો પ્રયત્ન કરીએ। હવે તમે અહીંયા જોયું કે તાતણાના બે જૂથની એક સાથે ગોઠવવાથી કાપડ બને છે। આ પદ્ધતિને આપણે તાતણાના વણાટ પદ્ધતિ કહેવામાં આવે છે। જુદા જુદા રંગની કાગળની બે શીટ લો, બંનેમાંથી 30 સેમીમીટર લંબાઈ અને તેટલી જ પહોળાઈ ધરાવતો ચોરસ કાપો। બે અલગ અલગ કલરની બે શીટ લો કાગળની અને તેમાં 30 સેમી લંબાઈ ધરાવતો જ પહોળાઈ અને ચોરસ એવો ટુકડો કાપો। બંને શીટને બરાબર અડધી ગળી કરો। બે શીટ છે તેની વચ્ચે એક ગળી એટલે કે એને વાળો। આકૃતિ 3.12માં દર્શાવ્યા મુજબ એક શીટ પર તથા આકૃતિ 3.12બીમાં દર્શાવ્યા મુજબ બીજી શીટ પર રેખાઓ દોરો। બંને શીટને તૂટક રેખાઓથી કાપો। અહીંયા આકૃતિમાં બતાવવામાં આવે છે એ અને બી, જેમાં બતાવે છે કે શીટને આ રીતે વાળો લો અને પછી ગળી કરો। આકૃતિ 3.12સીમાં દર્શાવ્યા મુજબ કપાયેલી જગ્યાએથી એક પછી એક પટ્ટીને બીજી શીટમાં વણી લો। બધી પટ્ટીઓના વણાટ પછીની ગોઠવણ આકૃતિ 3.12ડીમાં દર્શાવેલ છે કે આ નાની નાની શીટ આવી રીતે ગોઠવી છે, જે ડીમાં દેખાડવામાં આવી છે। આવી જ રીતે તાતણાના બે જૂથ વડે કાપડ બનાવવામાં આવે છે। જો કે ચોક્કસપણે આપણી કાગળની પટ્ટીઓ કરતાં તાતણા ખૂબ જ પાતળા હોય છે, કાપડનું વણાટ સાર પર કરવામાં આવે છે। આકૃતિ 3.13 જેમાં હાથથી ચાલે તેવી અથવા વીજળીથી ચાલતી હોય છે, જે આપણને દેખાડે છે કે કઈ રીતે તાતણામાંથી કાપડ બનાવવામાં આવે છે। અહીંયા આપેલી છે આકૃતિ 3.14 જે ગૂંથણ બતાવે છે કે ગૂંથણ પ્રક્રિયા દ્વારા કઈ રીતે કાપડ બનાવે છે। મોજાની જોડમાંથી ક્યારે તાતણો ખેંચ્યો છે શું થાય છે, એક તાતણો સતત ખેંચાતો જ જાય છે તથા કાપડ સતત ઉકલતું જાય છે। મોજા અને ઘણા બીજા કપડાં ગૂંથેલા કાપડમાંથી બનાવાય છે। હાથ તથા મશીન વડે પણ ગૂંથણ કરવામાં આવે છે। વણાટ અને ગૂંથણ વિવિધ પ્રકારના કાપડની બનાવવામાં વપરાય છે। આ કાપડનો ઉપયોગ વિવિધ પોશાક પહેરવામાં થાય છે। આપણને કહેવામાં આવ્યું છે કે તાતણામાંથી કાપડ બનાવવાની મુખ્ય બે રીત હોય છે, કે તાતણામાંથી કેવી રીતે કાપડ બનાવી શકાય છે, તો કે બે રીત દ્વારા કાપડ બનાવાય છે, કાં તો વણાટ અને ગૂંથણ। તાતણામાં બે જૂથનું એક સાથે ગોઠવણી કાપડ બને છે, કાપડનું વણાટ સાળ પર કરવામાં આવે છે। હવે તો કે તાતણાને બે જૂથથી એક સાથે ગોઠવી અને જે કાપડ બનાવવામાં આવે છે તેને આપણે વણાટ કહીએ છીએ કે વણાટ આપે છે। અને બીજા નંબર છે કાપડનું વણાટ સાળ પર કરવામાં આવે છે। સાળ હાથથી ચાલે છે અથવા તો તે મશીન દ્વારા પણ વીજળીથી ચાલી શકે છે। મોજા અને સ્વેટર ગૂંથીને તૈયાર કરવામાં આવે છે। ગૂંથવામાં એક તાતણાનો ઉપયોગ કાપડ બનાવવા માટે થાય છે। આપણે જોયું કે કાપડ કેવી રીતે બનાવે છે, તો કે બે રીતે બનાવે છે। પહેલીને જાણવું છે કે તમે એવા કોઈ કાપડ જોયા છે કે જે નાળિયેરના બહારના આવરણવાળા રેસાના બનેલા હોય। આ રેસાઓ સામાન્ય રીતે શાના માટે વાપરવામાં આવે છે? અહીંયા આપણે જોશું 3.6 કાપડના મટીરિયલનો ઇતિહાસ।
તમે ક્યારે વિચાર્યું છે કે પ્રાચીન સમયમાં લોકો કાપડ માટે કઈ સામગ્રીનો ઉપયોગ કરતા હતા? એવું માનવામાં આવે છે કે તે સમયમાં લોકો વૃક્ષની છાલ અને મોટા પાંદડા કે પ્રાણીઓનું ચામડું અને તેમની રૂવાટીનો ઉપયોગ પોતાને ઢાંકવા માટે કરતા હતા. લોકો કૃષિ સમુદાયમાં સ્થાયી થયા બાદ કુમળી કુંપળો અને ઘાસને ગૂંથણ કરી સાદડી અને ટોપલા બનાવતા શીખ્યા. જ્યારે લોકો કૃષિ એટલે કે ખેતી બાજુ વળ્યા ત્યારે તે લોકો કુમળી કુંપળો અને ઘાસનું ગૂંથણ કરીને સાદડી અને ટોપલા બનાવવા લાગ્યા. વેલાઓ પ્રાણીઓની રૂવાટી કે વાડને એકબીજા સાથે વીંટાળીને લાંબા તાતણા બનાવવામાં આવતા હતા. તેમાંથી કાપડ વણવામાં આવતા હતા. પહેલાંના સમયમાં ભારતીયો ગંગા નદીના વિસ્તારમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી બનેલું કપડું પહેરતા હતા. શણ પણ એવો છોડ છે જે કુદરતી રેસા આપે. અહીંયા કપાસનો વીંટો રોલ એટલે કે પિંજણ અને કાતણું આપેલું છે. શણ પણ એવો છોડ છે જે કુદરતી રેસા આપે છે. પ્રાચીન ઇજિપ્તમાં નાયલ નદીની નજીક કપાસની સાથે શણ પણ ઉગાડવામાં આવતો અને તેનો ઉપયોગ કાપડ બનાવવા માટે કરવામાં આવતો હતો. તે દિવસોમાં સીવવાની કલા જાણમાં ન હતી. લોકો પોતાના શરીરની વિવિધ ભાગોની ફરતે ફક્ત કાપડ ઢાંકતા હતા. કાપડને વીંટાળીને ઘણી જુદી જુદી રીત વાપરવામાં આવતી હતી. સીવવાની સોયની શોધ થતાં લોકોએ કાપડને સીવીને કપડાં બનાવવાની શરૂઆત કરી. આ શોધ બાદ સીવેલા કપડાઓમાં ખૂબ જ વિવિધતા જોવા મળી. પણ શું એ આશ્ચર્યની વાત નથી? કે આજે પણ સાડી, ધોતિયું, લુંગી અને પાઘડી જેવા સીવ્યા વગરના કાપડના ટુકડાઓ ઉપયોગ થાય છે. જે રીતે આખા દેશમાં ખાવામાં આવતા ખોરાકમાં વિવિધતા જોવા મળે છે, તેવી જ રીતે કાપડ તથા પહેરવેશમાં પણ ખૂબ જ વિવિધતા જોવા મળે છે. અહીંયા આપણને કપાસનો વીંટો એટલે કે કપાસનું રોલ બતાવવામાં આવે છે. તેને પીંજીને તેમાંથી રેસા કાઢે છે અને રેસાને કાતણ એટલે કે તાતણા બનાવવામાં આવે છે. તાતણામાંથી કાં તો વણાટ પણ કરી શકાય અને ગૂંથણ પણ કરી શકાય અને ત્યારબાદ કાપડ તૈયાર થાય છે. અહીંયા પારિભાષિક શબ્દ આપેલા છે. આપણે આમાં જોશું કે શણના છોડના પ્રકારમાંથી શણના રેસા મેળવાય છે. શણ આપણે આગળ જોયું હતું કે શણના પાંદડામાંથી આપણને કેવી રીતે શણ મળે છે. તો કે પાંદડાને પહેલાં તો છોડ હોય તેને પહેલાં તો ઉગાડે છે અને ત્યાર પછી જ્યારે તેમાં ફૂલ આવવાના હોય છે ત્યારે તે છોડ કાઢી લે છે અને તેમાંના જે પાંદડા છે તેને પાણીમાં રાખે છે જ્યાં સુધી તે પરિપક્વ ન થઈ જાય અને ત્યારબાદ જે પાન છે તે પાણીમાં સડી જાય છે ત્યારે તેમાંથી તાતણા કાઢવામાં આવે છે અને આ રીતે શણના પાનમાંથી રેસા લે છે. શણના છોડ ચોમાસામાં ઉગાડવામાં આવે છે. જ્યારે છોડનો ફૂલ આવવાનો તબક્કો હોય છે ને ત્યારે લણણી કરવામાં આવે છે. લણણી કરેલા છોડના પાંદડાને થોડા દિવસ સુધી પાણીમાં ડૂબાડી રાખે છે અને સડાવવામાં આવે છે. પાણીમાં ડૂબાડીને તેને સડાવે છે. ત્યાર પછી હાથ વડે રેસાને પાંદડાથી છૂટા પાડે છે. પ્રાચીન સમયમાં લોકો વૃક્ષની છાલ, મોટા પાંદડા કે પ્રાણીઓનું ચામડું અને તેમની રૂવાટીનો ઉપયોગ કરીને શરીરને ઢાંકવા કરતા હતા. કૃષિ સમુદાયમાં સ્થાયી થયા બાદ વણતા અને સીવવાની સોયની શોધ થયા બાદ કાપડને સીવીને કપડાં બનાવવામાં આવ્યા હતા. અહીંયા આપણે આજે આ પાઠ પૂરો થયો. જે પાઠનું નામ છે રેસાથી કાપડ સુધી, કે કઈ રીતે કાપડ બનાવવામાં આવે છે તેનું સ્વાધ્યાય છે, જે તમારે વિજ્ઞાનની પાકી નોટબુકમાં સારા અક્ષરે એકવાર લખવાનું છે. અને અહીંયા પારિભાષિક શબ્દો આપેલા છે.
જે તમારે સ્વાધ્યાયની સાથે લખવાના છે પાકી નોટબુકમાં, કપાસ, કાપડ, રેસા કે તે પારિભાષિક શબ્દ છે તેને શું કહે છે? તો કે કોટન, વૂલ, ફેબ્રિક, ફાઈબર, ગૂંથણ, કેવી રીતે આ બધા શબ્દ તમારે લખવાના છે. આજે આપણે આ લેક્ચર અહીંયા પૂર્ણ થયું.